વિગત એવી છે કે ભોગ બનનાર સુરતી ધોરાજી પોતાના સગાના ઘરે આવેલા હતા. જન્માષ્ટમી 2020ના અરસામાં પોતાના સગાના ઘરેથી રાત્રે જાતે નીકળી આરોપી સાથે ભાગી ગયેલા. આરોપી સાથે પ્રથમ સોમનાથ ગયા, ત્યાં ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં પોતાનો પરિચય પતિ પત્ની તરીકે આપેલ. ત્યાં હોટલનું ભાડું ₹1000 ભોગ બનનારે ચૂકવ્યું હતું. દ્વારકા રોકાવા ગયા હતા. દ્વારકામાં હોટલમાં પૂછતા ઉંમર અંગે પ્રશ્ન થશે તેવું માનીને ભોગ બનનાર તથા આરોપી પોતાની રીતે એક ખાનગી રૂમ ભાડે રાખ્યો હતો અને ત્યાં રહેતા હતા. સમયગાળા દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે સંબંધ બાંધ્યો હતો. બનનાર ઘરેથી ભાગી ગયેલ ત્યારે તેમની ઉંમર વર્ષ 17 અને 11 માસ અમુક દિવસો હતી. ભોગ બનનારની જુબાની દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એક ફેર તપાસ માંગી હતી. નામદાર અદાલતે મંજૂર કરી હતી. ફેર તપાસમાં ભોગ બનનાર સાથે 18 વર્ષની ઉંમરમાં 4 દિવસ ઘટતા હતા. આરોપીએ તેની સાથે શરીર સંભોગ બાંધેલું હોવાનું નિશાન પણ પુરવાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરનાર અધિકારી હુકુમતસિંહ જાડેજા અને ડૉક્ટર પ્રાંજલ રાજાણીના પુરાવાને ધ્યાનમાં લઈ સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી. આરોપી 18 વર્ષથી નાની વયની દીકરી સાથે શરીર સંબંધ બાંધ્યો છે. 18 વર્ષમાં 4 દિવસ ઘટતા હોય તો પણ ભોગ બનનાર શરીર સંબંધની સહમતિ આપવા માટે સક્ષમ ન ગણી શકાય. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકે પારેખની આ દલીલને ધ્યાનમાં લઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલ કુમાર એમ શર્મા સાહેબે આરોપી સંજય ઉર્ફે ચંદુને ભારતીય દંડ સહિતની કલમ 376 તથા પોસ્કો એક્ટ કલમ 4 મુજબ તકસીરવાન ઠરાવ્યો છે. ભોગ બનનાર પોતાની મરજીથી કરેલ નીકળાયેલા હોય ભારતીય દંડ સંહિતા કલમ 363, 366 તથા 376(2)(n) સાબિત ન થયેલી માનેલી હતી. આરોપીને 10 વર્ષની સખત સજા, ₹10,000નો દંડ, ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4,00,000 વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ચૂકવવા માટેનો આદેશ ફરમાવ્યો. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.